today's lecture, we are going to learn concept of ecology and ecosystem. હવે આગળના પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું લર્ન કરેલું હતું? તો કે આગળના પ્રીવિયસ લેક્ચરમાં આપણે એક તો સ્કોપ ઓર કમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ ડિસ્કસ કર્યા હતા, એન્ડ ધેન આફ્ટર આપણે બાયોજીઓકેમિકલ સાયકલ્સ જે છે બરાબર એ ડિસ્કસ કરેલી હતી. હવે આજના લેક્ચરમાં આપણે કન્સેપ્ટ ઓફ ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમ ડિસ્કસ કરવાના છીએ. સો ફર્સ્ટ, વોટ ઇઝ ઇકોલોજી? સો ધ વર્ડ ઇકોલોજી વોઝ ઓરિજિનેટ બાય અ જર્મન સાયન્ટિસ્ટ ઇયન્સ્ટ હેકર ઇન્સ્ટ હેકર 1894-1990 ઉપરથી ઇકોલોજીનું ઓરિજિનેટ કર્યું છે. ઇટ મીન્સ ધ સાયન્ટિફિક એનાલિસિસ એન્ડ સ્ટડી ઓફ ઇન્ટરેક્શન અમોંગ એન ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ એઝ એન ઇન્ટરડિસિપ્લિનરી ફિલ્ડ ઓફ બાયોલોજી, જિયોગ્રાફી એન્ડ અર્થ સાયન્સ. ઇકોલોજી શું છે? તો કે એ એક સાયન્ટિફિક એનાલિસિસ અને સ્ટડી છે. તો કે શેનું સ્ટડી છે? તો કે ઇન્ટરેક્શન અમોંગ એન ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ એઝ એન ઇન્ટરડિસિપ્લિનરી ફિલ્ડ ઓફ બાયોલોજી, જિયોગ્રાફી એન્ડ અર્થ સાયન્સ. તો કે આ જે બધી વસ્તુ છે, આ જે ફિલ્ડ છે, બાયોલોજી, જિયોગ્રાફી એન્ડ અર્થ સાયન્સ, બરાબર, આ બધાનું એનાલિસિસ છે અને સ્ટડી છે કે એ લોકો કઈ રીતે એકબીજાને ઇન્ટરેક્ટ કરે છે. નેક્સ્ટ, સો ઇકોલોજી છે બરાબર, એની શું કહી શકાય, એમાં કઈ રીતે શું ઇન્ક્લુડ થાય છે? તો એના માટે એક ગ્રાફ અહીંયા રિપ્રેઝેન્ટ કરે છે. લાઈક ફર્સ્ટ ઓફ ઓલ સનલાઇટ, બરાબર, સૂર્યપ્રકાશ છે. તો સૂર્યપ્રકાશમાંથી કોણ એનર્જી મેળવે છે? તો કે ગ્રીન પ્લાન્ટ્સ, વિચ ઇઝ રિટન હિયર ગ્રીન પ્લાન્ટ. એન્ડ ધેન ફર્સ્ટ ટ્રોફિક લેવલ, એટલે કે પ્લાન્ટમાંથી જે બીજા વનસ્પતિઓ ખાય છે, અમુક એવા પ્લાન્ટ હોય છે કે જે આપણા ઔષધિઓ અને એના માટે યુઝ થાય છે, અમુક એવા પ્લાન્ટ્સ હોય છે કે જે ખાવા માટે યુઝ કરે છે એનિમલ્સ. સો ઇટ ઇઝ ફર્સ્ટ ટ્રોફિક લેવલ. એન્ડ ધેન આફ્ટર હાર્બિવિયર્સ એનિમલ્સ, તો કે હાર્બિવિયર્સ એનિમલ્સ જે ધેટ આપ વી હેડ ઓલરેડી ડિસ્કસ, કે જે લોકો છે એ આ લોકો પ્લાન્ટને એને ખાય છે, કરે છે, દેટ ઇઝ કોલ્ડ હાર્બિવિયર્સ એનિમલ્સ. એન્ડ ધેન આફ્ટર સેકન્ડ ટ્રોફિક લેવલ પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, દેન આફ્ટર સેકન્ડ છે એ ટ્રોફિક લેવલ ટાઈપનું હોય છે, એ એના પ્રાઇમરી કન્ઝ્યુમર્સ હોય છે. એટલે કે આપણે જે કાર્નિવરસ એનિમલ્સની વાત કરી છે, ધેટ આર પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. એન્ડ ધેન આફ્ટર સેકન્ડરી કન્ઝ્યુમર્સ, દેટ ઇઝ થર્ડ ટ્રોફિક લેવલ. એટલે કે એ જે ખાય છે, કરે છે, એનું માંસ નહીં બીજા છે, હ્યુમન બિંગ નહીં કરે છે. સો ઇટ ઇઝ સેકન્ડરી કન્ઝ્યુમર્સ. તો આવી રીતે ઇકોલોજી છે એને આપણે કહી શકાય કે પોષણકળી. ઇન શોર્ટ, તમે કહી શકો કે એને પોષણકળી તરીકે તમે યુઝ કરી શકો એ વર્ડને, ઇકોલોજીને. અત્યાર સુધી તમે જે લર્ન કરેલું છે કે પોષણકળી કઈ રીતે ચાલે, કે સસલું છે એ પ્લાનેટ પ્લાન્ટને ખાઈને, ધેન આફ્ટર સસલાને ઓલો એનિમલ ખાઈને, આ બીજા એનિમલને બીજા ખાઈને, ધેન આફ્ટર હ્યુમન બિંગમાં આવે, ધેન આફ્ટર અગેન એ જે પ્લાન્ટમાં રિપ્રેઝેન્ટ થાય છે. સો ઇટ ઇઝ કોલ્ડ ઇકોલોજી. નાવ ઇકોસિસ્ટમ. સો વોટ ઇઝ ઇકોસિસ્ટમ? અ સ્પેસિફિક લેન્ડસ્કેપ લેન્ડસ્કેપ ફોર્મિંગ રિજિયન્સ લાઈક ફોરેસ્ટ, ડેઝર્ટ, ગ્રાસલેન્ડ ઓર કોસ્ટલ એરિયા ઇઝ નોન એઝ ઇકોસિસ્ટમ. એટલે કે આ બધા જે એરિયા છે, ફોરેસ્ટ એટલે કે જંગલો, રણ, ગ્રાસલેન્ડ મીન્સ ઘાસના મેદાનો, ઓર કોસ્ટલ એરિયાઝ, કોસ્ટલ એરિયાઝ મીન્સ બરફીલા પહાડો કહેવા કહી શકાય, તો આ બધાને શું કહેવામાં આવે છે? તો કે ઇકોસિસ્ટમ. ઇટ ઇઝ અ બાયોલોજિકલ કોમ્યુનિટી ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ સરાઉન્ડિંગ ઇન ધ ફોર્મ ઓફ ફિઝિકલ એન્વાયરમેન્ટ. કે યસ, આપણે કહી શકીએ છીએ કે એટમોસ્ફિયર છે, તો એમાં જે બધા ગેસની રિલીઝ થાય છે, ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ ફોર્મ. જ્યારે આ ફોરેસ્ટ ને ડેઝર્ટ ને ગ્રાસલેન્ડ છે, સો ઇટ ઇઝ ઓલ ધ ફિઝિકલ કમ્પોનન્ટ્સ. દેન આફ્ટર, ઇકોસિસ્ટમ કન્સિસ્ટ ઓફ ઓલ ધ લિવિંગ થિંગ્સ એક્ઝિસ્ટિંગ ટુગેધર ઇન અ ગિવન એરિયા. ઇટ ઇન્ક્લુડ્સ એનિમલ્સ, પ્લાન્ટ્સ એન્ડ અધર લિવિંગ ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ ઓલ્સો રિલેટેડ ટુ નોન લિવિંગ એન્વાયરમેન્ટ્સ સચ એઝ એટમોસ્ફિયર, ક્લાઇમેટ્સ, સોઇલ એક્સેટ્રા. ઇકોસિસ્ટમમાં શું કન્સિસ્ટ થાય છે? તો કે એનિમલ છે, પ્લાન્ટ છે, બીજા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, બેક્ટેરિયા ને બધું છે, બરાબર, આ બધાને છે ને રિલેટ કરે છે ઇકોસિસ્ટમ. અને નોન લિવિંગ એન્વાયરમેન્ટ્સ બી છે, લાઈક એટમોસ્ફિયર ને એવા સ્ફિયર છે, તો એને બી ઇકોસિસ્ટમમાં છે એ ઇન્ક્લુડ થાય છે. There are
टू टाइप्स ऑफ इकोसिस्टम्स, એટલે કે કયા ટાઈપના ઇકોસિસ્ટમ હોય તો કે ધેર આર ટુ ટાઈપ ઓફ ઇકોસિસ્ટમ. ફર્સ્ટ ઇઝ ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ એન્ડ ધેન ઇઝ એક્વેટિક ઇકોસિસ્ટમ. સો વી આર સ્ટાર્ટ ફ્રોમ ફર્સ્ટ ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ. સો ધીસ ઇકોસિસ્ટમ્સ ઇઝ ઇન નેચરલ લાઇક ફોરેસ્ટ, ગ્રાસલેન્ડ, સેમી એરાઇડ એરિયાઝ, ડેઝર્ટ્સ, માઉન્ટેન એન્ડ આઈસલેન્ડ. The high usage of this land for urbanization and agriculture development increases production of food grains as well as raw material for consumer items. એટલે કે ઇકોસિસ્ટમ છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે લર્ન કરવાના છે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ. તો ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમમાં શું ઇન્ક્લુડ થાય છે તો કે જંગલો છે, ઘાસના મેદાનો છે, સેમી અરાઇડ એરિયા મીન્સ એવો એરિયા કે નો એકદમ રણ હોય કે ત્યાં નો એકદમ જંગલ હોય, સેમી હોય, સેમી અરાઇડ હોય, એટલે કે ત્યાં રણનો કમ્પોનન્ટ બી હોય અને અમુક જાતના જે વનસ્પતિ હોય એ બી ઉગેલા હોય. ધેન આફ્ટર ડેઝર્ટ, દેટ ઇઝ ફૂલી જ્યાં રણ જ હોય, માઉન્ટેન્સ, પહાડો, આઈસલેન્ડ્સ એટલે બરફના પહાડો. એટલે આ બધાનો લેન્ડનો શેના માટે હાઈ યુસેજ થાય છે તો કે અર્બનાઇઝેશન એન્ડ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ માટે આ બધી લેન્ડનો યુઝ કરવામાં આવે છે. અને આનાથી આ શું ઇન્ક્રીઝ કરે છે તો કે પ્રોડક્શન ઓફ ફૂડ ગ્રેઇન્સ એઝ વેલ એઝ રો મટીરિયલ ફોર કન્ઝ્યુમર આઇટમ્સ. ઇન ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ સૌથી પહેલાં આપણે શું કીધું કે બે ટાઈપના ઇકોસિસ્ટમ છે, ટેરેસ્ટ્રીયલ એન્ડ એક્વાટિક ઇકોસિસ્ટમ. હવે ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમની અંદર બી અમુક ટાઈપના ઇકોસિસ્ટમ છે દેટ વિલ લર્ન. ફર્સ્ટ ઇઝ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ. સો વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ અ કમ્યુનિટી ઓફ ડિફરન્ટ ફ્લોરા એન્ડ ફોના, પર્ટિક્યુલરલી ઓફ ટ્રીઝ, શ્રબ્સ, ક્લાઇમ્બર્સ એન્ડ ગ્રાઉન્ડ વોટર. સો વોટ ઇઝ ફ્લોરા એન્ડ ફોના? ફ્લોરા ઇઝ અ વન ટાઈપ ઓફ પ્લાનેટ કે જે અમુક રિજિયનમાં જ ઉગતું હોય અને અમુક ટાઈમ ડ્યુરેશન દરમિયાન જ ઉગતું હોય. સો ઇટ ઇઝ કોલ્ડ ફ્લોરા. એન્ડ વોટ ઇઝ ફોના? સો ફોના ઇઝ ધ વન ટાઈપ ઓફ એનિમલ વી કેન સે કે એનિમલ હોય બરાબર જેના પ્લાન્ટની જેમ જ. ફ્લોરા ઇઝ વન ટાઈપ ઓફ પ્લાન્ટ એન્ડ ફોના ઇઝ અ વન ટાઈપ ઓફ એનિમલ. એનિમલમાં શું હોય કે અમુક રિજિયનમાં જ હોય, અમુક ટાઈમે જ જોવા મળતા હોય. દેન આફ્ટર ટ્રીઝ, શ્રબ. શ્રબ ઇઝ ઓલ્સો વી કેન સે વન ટાઈપ ઓફ પ્લાન્ટ. આવર નેશનલ પાર્ક્સ એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ આર ધ એક્ઝામ્પલ ઓફ અનડિસ્ટર્બ ફોરેસ્ટ. એટલે કે આપણા જે નેશનલ પાર્ક હોય અને જે આપણા અભયારણ્ય હોય એના એક્ઝામ્પલ છે તો કે અનડિસ્ટર્બ ફોરેસ્ટના. ધ ટાઈપ ઓફ ફોરેસ્ટ ઇન ઇન્ડિયા કેન બી ક્લાસિફાઈડ એઝ કોન્ફ્યુરિયન્સ ફોરેસ્ટ એન્ડ બ્રોડ લીવડ ફોરેસ્ટ. સો ફર્સ્ટ we can start from coniferous forest. What is that? It consists of low temperature region like Himalay. એટલે કે હિમાલય જેવા લો ટેમ્પરેચર હોય કે જ્યાં એટલી બધી ગરમી ના હોય, તમને ઠંડીનો અનુભવ થતો હોય તો એવા ટાઈપના ફોરેસ્ટને શું કહેવામાં આવે છે? કોન્ફ્યુરિયસ ફોરેસ્ટ. દેર આર ટોલ ટ્રીઝ વિથ ડાઉનવર્ડ સ્લોપિંગ બ્રાન્ચીસ. એટલે કે ત્યાં મોટા ઝાડવા તમને જોવા મળે છે. ધીસ ફોરેસ્ટ આર ડેવલપ્ડ વિથ કોન્સ કોલ્ડ જિમ્નોસ્પ્રેમ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ શીડ. શીડ એટલે શું? તો કે આપણે જે બીજ વાવવાના હોય બરાબર એને શીડ કહે છે. કે નોર્મલી જે ટાઈપના ટ્રીઝ હોય બરાબર એ સેનાથી ઉગતા હોય તો કે તમે બીજ નાખો તો એનાથી કોઈ પણ વસ્તુ ઉગતી હોય. બટ આમાં જે છે એ કોન્સ જિમ્નોસ્પ્રેમ્સ નામનું જે હોય છે કોન્સ એના દ્વારા ફોરેસ્ટનું છે એ ડેવલપમેન્ટ થાય છે. સો આપણે ડિસ્કસ કર્યું કોન્ફ્યુરિયન્સ ફોરેસ્ટ. Now we can see a broad leaved forest. So broad leaved forest have large leaves of different shapes. It can be divided into following categories. એટલે કે બ્રોડ લીવ ફોરેસ્ટ છે બરાબર એમાં લાર્જ લીવ્સ એટલે કે ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સના શેપ્સ એન્ડ ફોરેસ્ટનો ઇન્ક્લુઝન થાય છે બરાબર એને નીચે પ્રમાણેની કેટેગરીમાં ડિવાઈડ કરવાના છે. સો ફર્સ્ટ ઇઝ એવરગ્રીન ફોરેસ્ટ. Western Ghats, Andaman and Nicobar Island are the example of this forest where monsoon remains for several months. એટલે કે વેસ્ટર્ન ઘાટ છે, આંદમાન એન્ડ નિકોબાર આઈસલેન્ડ છે કે ત્યાં જે મોન્સૂન છે બરાબર એ થોડાક સમય માટે આવેલા હોય છે. તો આવા ટાઈપના ફોરેસ્ટ હોય એને શું કહેવામાં આવે છે? એવરગ્રીન ફોરેસ્ટ. નેક્સ્ટ ઇઝ મેનગ્રોવ ફોરેસ્ટ. ઇટ કન્સિસ્ટ ઓફ ફ્લોરા એટ કોસ્ટલ એરિયાઝ. Here plants can grow with a mix of fresh water and saline. They emerge from the mud banks.
એટલે કે મટ એટલે શું કે માટી હોય, બરાબર. મડને આપણે કહી શકાય કે માટીના દ્વારા જે ઉગવામાં આવે, ફ્લોરાની આપણે વાત કરી કે અમુક ટાઈપના જે પ્લાન્ટ હોય જે અમુક રિજિયનમાં જ ઉગે અને અમુક ટાઈમ પીરિયડ દરમિયાન જ ઉગે, તો મેનગ્રુવ ફોરેસ્ટ છે ત્યાં ફ્લોરા નામના જે પ્લાન્ટ્સ જે હોય છે, બરાબર, એ ત્યાં ઉગે છે એવું કહેવામાં છે. અને એ કેનાથી ગ્રો થાય છે, તો કે ફ્રેશ વોટર હોય એન્ડ સાલિન, એટલે કે બીજાનું આગળનું પડેલું હોય એને ફ્રેશ વોટર, તો કે આ બંનેના મિક્સર દ્વારા એ ગ્રો થાય છે. દેન આફ્ટર થ્રોન ફોરેસ્ટ. વોટ ઇઝ થ્રોન ફોરેસ્ટ? સો દે આર થ્રોની પ્લાન્ટ્સ. વોટ ઇઝ સેરોફેટિક સ્પેસીસ? સેરોફેટિક સ્પેસીસ ઇટ વી કેન રીડ. ધીસ ફોના આર સીન ઇન સેમી અરિડ અરાઇડ રિજિયન્સ. દે આર એબલ ટુ કન્ઝર્વ વોટર. દેર લીવ્સ આર સ્મોલ વિથ થિક બ્રાન્ચીસ. એટલે કે ફોનાની આપણે વાત કરી, અમુક ટાઈપના એનિમલ્સ નહીં હોય છે તો એ ક્યાં જોવા મળે છે? તો કે થ્રોન ફોરેસ્ટ જે હોય છે અને સેમી અરાઇડ રિજિયન્સ હોય છે ત્યાં જોવા મળે છે. એટલે થ્રોન ફોરેસ્ટ છે એ શેમાં ઇન્ક્લુડ થાય છે? તો કે સેમી અરાઇડ રિજિયનમાં ઇન્ક્લુડ થાય છે, આપણે એવું કહી શકીએ. ડિસિડ્યુઅસ ફોરેસ્ટ ઇઝ અનધર ટાઈપ ઓફ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ. ધીસ ટાઈપ ઓફ ટ્રીઝ રીગેઇન ધેર ફ્રેશ લીવ્સ ઇન માર્ચ એન્ડ એપ્રિલ બિફોર મોન્સૂન. એટલે કે ડિસિડ્યુઅસ ફોરેસ્ટમાં શું થાય છે? તો કે એ ટ્રીઝ છે, બરાબર, એ લોકો એને ફ્રેશ લીવ્સ એટલે કે પાંદડા હોય એ ક્યારે મેળવે છે? તો કે માર્ચમાં ને એપ્રિલમાં, મોન્સૂન પહેલાં એ લોકો માર્ચમાં ને એપ્રિલમાં જ મેળવી લે છે એના પાંદડાઓ. દેન દેર આર સમ ટાઈપ ઓફ થ્રેટ્સ ફોર ફોરેસ્ટ સિસ્ટમ. એટલે કે અમુક ફોરેસ્ટ સિસ્ટમના થ્રેટ્સ હશે અને અમુક પ્રોટેક્શન હશે. સો વી કેન સી હિયર ઇટ લીડ્સ ટુ સ્લો ગ્રોથ. એટલે કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે ઘણા બધા ટાઈપના ઇન્ફ્રેસ છે, તો થ્રેટ્સ છે એનું ફર્સ્ટ શું છે? ઇ લીડ્સ ટુ સ્લો ગ્રોથ. ઓકે, એ સ્લો ગ્રોથ છે એને લીડ કરે છે. દેર કેન બી ઓવર એક્સપ્લોઇટેશન ઓફ ફોરેસ્ટ રિસોર્સિસ. બની શકે કે ફોરેસ્ટ રિસોર્સિસ છે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય. There is a danger of survival problem for sensitive species due to changing forest circumstances. એટલે કે ફોરેસ્ટમાં છે અમુક સંજોગો માટે, બરાબર, અમુક ત્યાં પ્રાણીઓ નહીં રહેતા હોય એના માટે રહેવું કરવું, અથવા તો અમુક પ્લાન્ટ છે એ ઉગતું હોય એના માટે એ છે ડેન્જર બની જાય છે. શું કામ? તો કે ત્યાંના અમુક જે સંજોગો છે ત્યાંનું જે એટમોસ્ફિયર ને બધું ચેન્જ થવાના લીધે. There can be a heavy usage of forest products for manufacturing purpose. જોઈ શકીએ છીએ કે આપણે ફોરેસ્ટનો છે એનો ઘણો બધો ઉપયોગ કરે છે મેન્યુફેક્ચર કરવા માટે. રેપિડ પોપ્યુલેશન ગ્રોથ, વધતી જેમ વધતી જતી જાય છે વસ્તી તેમ મેન્યુફેક્ચર બી વધુ કરવું પડે છે, તો એ બી એક થ્રેટ છે. દેન આફ્ટર દેર આર સમ પ્રોટેક્શન ફોર ફોરેસ્ટ ઇકોસિસ્ટમ ઓલ્સો. વોટ ઇઝ દેટ? યુસેજ ઓફ ફોરેસ્ટ રિસોર્સિસ ઇન કેરફુલ એન્ડ સેન્સિટિવ મેનર. એટલે શું કરવું જોઈએ કે ફોરેસ્ટના જે રિસોર્સિસ છે એને બહુ સારી રીતે સંભાળ રાખીને એનું મેન યુઝ કરવો જોઈએ. યુસેજ ઓફ અલ્ટરનેટિવ્સ ફોર ફ્યુલ વુડ વેન એવર ઇટ ઇઝ પોસિબલ. એટલે કે જે લાકડાઓ છે, જે મિનરલ્સ મળે છે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ અથવા તેના અલ્ટરનેટિવ કરવા જોઈએ. ગ્રો મોર એન્ડ મોર ટ્રીસ, એટલે કે વધુને વધુ ઝાડવાઓ આવવા જોઈએ. સસ્ટેનેબલ એન્ડ કન્ટિન્યુઅસ, એટલે કે તમે જે જાળવવાની પ્રક્રિયા છે, બરાબર, એને સસ્ટેન રાખો, એકધારી રાખો. એવું નહીં કે એક ટાઈમ છે કે આપણે ખાલી એનું યુઝ જ કરીએ છીએ બટ સામે ઉગાડવાની વાત આવે છે તો એ નથી કરતા, તો એવું ના કરવું જોઈએ. આપણે ઉગાડવાનું બી કરવું જોઈએ. દેન આફ્ટર સેકન્ડ ઇઝ ગ્રાસ લેન્ડ ઇકોસિસ્ટમ. સો ગ્રાસ લેન્ડ એન્ડ વેરાયટીઝ, એટલે કે ઘાસના મેદાનો કહી શકીએ. ગ્રાસ લેન્ડ એન્ડ વેરાયટીઝ ઓફ ગ્રાસ લેન્ડ ઇકોસિસ્ટમ ઇઝ કમ્પોઝ ફ્રોમ અ રાઇટ વાઇડ રેન્જ ઓફ લેન્ડસ્કેપ ઇન વિચ ગ્રાસ એન્ડ સ્મોલ એન્યુઅલ વેજીટેશન ફ્લોરિસ. આપણે કહી શકીએ કે ગ્રાસ લેન્ડ ઘાસના મેદાનો શું હોય? તો કે વાઇડ રેન્જમાં લેન્ડસ્કેપ હોય, એટલે કે મેદાનો હોય જ્યાં આપણને ઘાસ મળતા હોય અને નાના નાના જે શાકભાજી હોય છે અમુક ટાઈપના ઉગી શકે છે. ધેર મેન કેરેક્ટરિસ્ટિક્સ આર એઝ અંડર. ઇટ કવર્સ ધ એરિયા વેર ધેર ઇઝ સ્ક્વેર ઓર લેસ રેઇનફોલ. તો કે આ કવર ટાઈપના એરિયાને કવર કરે છે કે જ્યાં બહુ ઓછો અથવા તો રેરલી રેઇનફોલ, એટલે વરસાદ આવતો હોય. ક્વોલિટી એન્ડ ડેપ્થ ઓફ સોઇલ ઇઝ વેરી પુઅર ઇન ગ્રાસ લેન્ડ એરિયાઝ. એટલે કે સોઇલ એટલે શું? નીચે જે જમીન હોય, બરાબર, જમીનની અંદર જે માટી ને એનું જે પડતર આપણે કહી શકીએ ગુજરાતીમાં, કે આપણે પડતર જે માટીના ને એ બધું વસ્તુ હોય, બરાબર, એની ક્વોલિટી અને ડેપ્થ છે એ બહુ ખરાબ હોય છે.
ડ્યુરિંગ ધ મોનસૂન લો રેઇનફોલ સપોર્ટ્સ ધ ગ્રોથ ઓફ ગ્રાસ બટ નોટ ટ્રીઝ. એટલે કે આ ટાઈપના ઇકોસિસ્ટમમાં હોય ત્યાં શું વસ્તુ થાય કે જ્યારે ઓછો વરસાદ પડે ત્યારે એ સપોર્ટ છે ગ્રોથમાં, ઘાસ ઉગે બટ ટ્રી ના ઉગે. અને ગ્રાસલેન્ડ બીકમ્સ ડ્રાય ડ્યુરિંગ સમર એન્ડ ઇન મોનસૂન ઇટ ગ્રોઝ બેક સો ઇટ અપિયર્સ સિઝનલી. એટલે ગ્રાસલેન્ડ છે એ શું હોય છે, સિઝનલી, કે મોનસૂનમાં હોય છે, સમરમાં તમને ના જોવા મળે. There are some threats on grassland system. Overutilization of grassland and changes on the uses by the rural communities. એટલે કે રૂરલ એટલે કે ગામડાના લોકોમાં, ગામડાના ઓલામાં જ વધારે પડતું ગ્રાસલેન્ડનું યુઝ થવામાં છે. તો ઓવર યુટિલાઇઝેશન થઈ જાય તો એ ચેન્જ કરી શકે છે ગ્રાસલેન્ડના જે ગ્રોથ છે એને. ગ્રાસલેન્ડ કવર્સ ઓનલી 3.7% ઓફ ધ ટોટલ લેન્ડ ઇન ધ ડિસેન એરિયા. ધ ગ્રાસલેન્ડ્સ આર કવર્ડ એટ converted to irrigate farmlands of sugar cane. These farmlands become useless in few years. એટલે કે ઘણી જગ્યાએ એવા ઘાસના મેદાનો હોય બરાબર, એને શેમાં કન્વર્ટ કરવામાં છે? સુગર કેન મીન્સ વોટ? તો કે શેરડી, શેરડીને વાવવા માટે એને કન્વર્ટ કરવામાં છે. બટ થોડાક વર્ષો પછી શું થાય છે કે થોડાક ટાઈમ સુધી એમાં જ્યાં સુધી સોઇલમાં અને એમાં એનું રહે છે બરાબર, પડતરમાં સારી એવી જમીન હોય ત્યાં સુધી ઉગે છે અને તેન આફ્ટર એ યુઝલેસ બની જાય છે. ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન ઓન લાર્જ સ્કેલ એટલે કે બહુ વધારે પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન થાય છે. હ્યુમન એક્ટિવિટીઝ લાઇક લાઇટિંગ ઓફ રેપિડ એટ ફાયર, આપણે ઓસ્ટ્રેલિયામાં જે હમણાં ફાયર થઈ હતી બરાબર, એનું બી અહીંયા એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. દેન આફ્ટર ધેર આર સમ પ્રોટેક્શન ફોર ગ્રાસલેન્ડ સિસ્ટમ ઓલસો. દેટ ઇઝ ઇટ શુડ નોટ બી ઓવર ગ્રેઝ્ડ ઓર ગ્રેઝિંગ શુડ નોટ બી અલાઉડ ઇન ધ ગ્રાસલેન્ડ. એટલે કે આપણે ઈ ઘાસના મેદાનો છે એને બીજામાં કે મેદાનોમાંને કન્વર્ટ કરે છે તો એ એક્ટિવિટીને ઓછી કરવી જોઈએ. એવરી યર સમ પાર્ટ ઓફ ગ્રાસલેન્ડ મસ્ટ બી ક્લોઝ ટુ મેઇન્ટેન ઇટ્સ રોટેશનલ સિસ્ટમ. એટલે કે જે કમ્પોનન્ટ આપણે કન્વર્ટ કરીએ છીએ એ કન્વર્ટ નહીં કરવાનો, એને એમનેમ રાખવાનું. અને આ જ વસ્તુ જે એને મેઇન ઓબ્જેક્ટ છે ગ્રાસલેન્ડનો, ઘાસના મેદાનો ઉગવાનો અને એનો ફાયદો છે એ કરવું જોઈએ. ફાયર પ્રિવેન્શન શુડ બી એડોપ્ટેડ એન્ડ કંટ્રોલ, એટલે કે ફાયરને અટકાવવા માટેના ઉપાયો શોધવા જોઈએ. સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ ઇન હિલી એરિયા શુડ બી એડોપ્ટેડ એટ ઓલ લેવલ્સ, એટલે કે પડતર જમીન માટે અને પાણીનું મેનેજમેન્ટ માટે આ જે પહાડો ઉપર છે તેનું આપણે મેનેજમેન્ટ કરવું જોઈએ. દેન આફ્ટર ડેઝર્ટ ઇકોસિસ્ટમ એન્ડ સેમી અરાઇડ ઇકોસિસ્ટમ. વોટ ઇઝ દેટ? અ ડેઝર્ટ એન્ડ સેમી અરાઇડ એરિયાઝ આર લોકેટેડ ઇન વેસ્ટર્ન રિજિયન ઓફ ઇન્ડિયા એન્ડ ધ ડેસન પ્લેટ્યુ. It is highly specialized and a sensitive ecosystem and easily affected by human activities. Desert શું હોય કે જ્યાં રણ હોય, અને સેમી અરાઇડ એરિયાઝમાં આપણે વાત કરી હતી કે ત્યાં રણ હોય સાથે સાથે અમુક ઘાસના બી એવા કમ્પોનન્ટ હોય તો એને સેમી અરાઇડ કહેવામાં છે. અને આ સેનાથી અફેક્ટેડ વધુ થાય છે તો કે હ્યુમન એક્ટિવિટીઝ ઇઝીલી અફેક્ટ થઈ શકે છે. જનરલ ક્લાઇમેટ ઓફ ડેઝર્ટ ઇઝ ડ્રાય બટ ઇન હિમાલય એટ લેહ લદાખ કોલ્ડ ડેઝર્ટ એક્ઝિસ્ટ. In Rajasthan there is a Thar desert and it is the most typical desert landscape. It is covered with typical grasses. There is very less or inadequate rainfall in these regions. એટલે કે જનરલી જે ડેઝર્ટ એટલે કે રણ હોય છે કેવા હોય છે, સૂખા હોય છે બરાબર. બટ હિમાલયમાં છે ત્યાં લેહ લદાખમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ઠંડા રણનો બી સમાવેશ થાય છે. પછી રાજસ્થાનમાં જે રણ છે થાર રણ ડેઝર્ટ બરાબર, એ બી બહુ પ્રખ્યાત છે. એ એક મોસ્ટ ટિપિકલ ડેઝર્ટ લેન્ડસ્કેપ તરીકે આપણે જોઈ શકીએ કે હા પરફેક્ટ આને રણ કહેવાય. એ છે ત્યાં વેરિયસ ટાઈપના ઘાસથી કવર થયેલું હોય છે અને ત્યાં છે એ, અને આવા જે રિજિયનમાં હોય છે ત્યાં બહુ ઓછો અથવા તો અમુક ટાઈમ જ રેઇનફોલ એટલે કે વરસાદ થતો હોય છે. ધેર આર સમ થ્રેટ્સ ઓન ધ ડેઝર્ટ ઇકોસિસ્ટમ. પોપ્યુલેશન ગ્રોથ એટલે કે વધતી જતી વસ્તી. અનઇવન ડેવલપમેન્ટ એટલે કે ત્યાં પ્રોપર ડેવલપમેન્ટ નથી થઈ શકતું. હા પોપ્યુલેશન વધે છે બટ ને યુઝ માટે જ કરે છે, પ્રોપરલી ડેઝર્ટ એન્ડ સેમી અરાઇડ ઇકોસિસ્ટમ માટે એ લોકો યુઝ નથી કરતા. એક્સટેન્સિવ ઇરિગેશન સિસ્ટમ્સ, એટલે ઇરિગેશન મીન્સ શું કે પાણી નહીં પૂરું પાડવું તો એ પૂરું નથી પાડી શકતા. ઇટ ઇઝ અ હાઈલી અનપ્રોડક્ટિવ રિજન કે જ્યાં તમે કાંઈ જ થતા નથી, રણમાં આપણે નથી કાંઈ ઉગાડી શકતા કાંઈ, એટલે એ બહુ અનપ્રોડક્ટિવ હોય છે. એક્સેસિવ ગ્રાઉન્ડ વોટર યુઝેસ થ્રુ ટ્યુબ વેલ્સ રિડ્યુસિસ ધ વોટર લેવલ, કે રણમાં ને એમાં ઘણા બધા વધારે ટાઈપ વધારે પ્રમાણમાં પાણી ને એનું બધું સમાવેશ થાય છે બરાબર. એટલે ત્યાં વધારે પાણી યુઝ થાય છે ટ્યુબ વેલ્સ દ્વારા, જે આપણું વોટર લેવલ છે એને ઘટાડે છે. ધેન આફ્ટર ધેર આર સમ પ્રોટેક્શન ઓલસો.
The old traditions of people that habited in deserts of Kutch, Rajasthan and Ladakh helps to protect the desert ecosystem. In Rajasthan, some people from Bishnoi tribe were killed as they tried to protect their trees. એટલે કાંઈક થયેલો હતો, જેમ કે કચ્છ લદાખ કચ્છમાં કચ્છમાં છે, રાજસ્થાનમાં છે, લદ્દાખમાં છે, બરાબર. ત્યાં એને પ્રોટેક્ટ કરવા માટે ઘણી બધી વસ્તુ થયેલી હતી. રાજસ્થાનમાં તો બિશ્નોઈ ટ્રાઇબમાં ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા. બિકોઝ કોને તો કે પ્રોટેક્ટ કરતા હતા એના ટ્રીઝને. એટલા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડેવલપ નેશનલ પાર્ક્સ એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ, એટલે કે અભયારણ્યો ખોલવા બી ખૂબ જરૂરી છે. દેર ઇઝ નીડ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ સ્પેશિયલ કેર ફોર ડેઝર્ટ. એટલે કે એક ધારું એ લોકોની ડેવલપમેન્ટ પ્રક્રિયા ઉપર ધ્યાન છે અને એની સ્પેશિયલ કાળજી લેવાય ડેઝર્ટ માટે, તો જરૂરી છે. સો ધેટ ઇઝ ધ હોલ કન્સેપ્ટ ઓફ ટેરેસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ એન્ડ વેરિયસ કમ્પોનન્ટ્સ ઓફ ધેર. સો ધ નેક્સ્ટ ઇકોસિસ્ટમ ઇટ ઇઝ એક્વેટિક ઇકોસિસ્ટમ ધેટ વી વિલ ડિસ્કસ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.